આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ ગુરુ જ્ઞાન શાળા તો મિત્રો આજે આપણે પ્રથમ વાર્ષિક પરીક્ષામાં મિત્રો જે વિભાગ વિભાગડીની અંદર મોસ્ટ ટાઈમપી છે તેની આપણે સંપૂર્ણ ચર્ચા કરવાની છે જવાબ સાથે મિત્રો તો તમારા મિત્રો વિડીયો લાસ્ટ સુધી જોવાનું છે તો મિત્રો પ્રશ્ન નંબર એક તમારે પૂછવાની ફૂલ શક્યતા ચેપ્ટર નંબર એકમાંથી છે મિત્રો જે પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે સાબિત કરો કે વર્ગમોમાં સાત એ અસમય છે આ દાખલો તમે મિત્રો તૈયાર કરી શકો છો તમે અહીંયા દેખી દેખીશો આ રીતે તમારે પેટર્ન વાપરવાની છે ખૂબ જ સરળ છે મિત્રો તો અચૂક તૈયાર કરવાની છે ત્યારબાદ મિત્રો ચેપ્ટર નંબર જે આપણે આંકડાશાસ્ત્ર છે એની અંદરથી મિત્રો આપણે દાખલો જે પૂછાય છે બહુ ઉલકવા માટે આ દાખલો અચૂક તમારે નોંધવાનો છે આ જ મિત્રો પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તો બોલઅનો આ રીતે મિત્રો તમે દાખલો નોંધી શકો છો અને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તમે તમે તમામ જવાબ દેખી ના સોલ્યુશનમાં મિત્રો કદાચ ખબર ન પડે તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો જેથી કરીને અમે તમે વ્યવસ્થિત રીતે સમજૂતી આપી શકીએ એમ તો જવાબ છે મિત્રો એ બરાબર તેતાલીસ બી બરાબર સત્યાવીસ ત્યારબાદ મિત્રો અહીંયા દેખી શકો છો કે ચેપ્ટર નંબરથી આપણે સાત છે એની અંદરથી મિત્રો તમે દેખી શકો છો એ પ્રમાણે બિંદુઓ ચાર અને માઇનસ એક અને બે અને માઇનસ ત્રણને જોડતા રેખાકારના ત્રિભાગ બિંદુને અહીંયા આમ મેળવવો ત્રણ ભાગ બિંદુ આ પણ પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે એનો તમે જોબ અહીંયા દેખી શકો છો અને આ જ રીતે પ્રેક્ટિસ કરવાની છે ત્યારે મિત્રો અહીંયા આપણે ચેપ્ટર નંબર જે તમારો ઇમ્પોર્ટન્ટ અને વેરી ઇમ્પોર્ટન્ટ પ્રમેય માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ચેપ્ટર નંબર ચાર જેનું આપણે મિત્રો ખાસ ચેપ્ટર નંબર છ છે ત્રિકોણ છે એ જે પ્રમેય માટે દરેક વખત દરેક બોર્ડની એક્ઝામ પ્રમેય ખાસ પૂછાશે તો મિત્રો તમારા થિયર્સના પ્રમેયનું પ્રતિ લખો અને સાબિત કરો આ મિત્રો થોડુંક તૈયાર કરી લેજો અહીંયા મેં મોસ્ટ ટાઈમ બી જાહેર કર્યો છે ક્યારેય ક્યારેય પૂછાનો નથી મિત્રો રેકોર્ડ છે આટલા વર્ષમાં ક્યારે પૂછવાનો નથી પણ અહીંયા આ સલ મેં મોસ્ટ ટાઈમ બી જાહેર કરેલો છે તો તમે એનો પક્ષ વિધાન દેખી શકો છો એનું પક્ષ પણ દેખી શકો છો સાધ્ય દેખી શકો છો મિત્રો એનું સો સાબિતી છે મિત્રો અને આકૃતિ છે સાબિત છે જે તમે નિહાળી શકો છો મિત્રો અચૂક નિહાળો અને મિત્રો તમને હું વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રમાણે આપું છું સમ પ્રમાણતાનો મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો અચૂક તૈયાર કરજો મિત્રો સમ પ્રમાણતાનો મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો આ તમારે અચૂક તૈયાર કરવાનો છે અને બીજું નામ છે થેલ્સનો પ્રમેય લખો અને સાબિત કરો આ પણ પૂછી શકે છે તો મિત્રો તમને આ મારા વિભાગડીનો મોસ્ટ ટાઈમ વિડીયો ગમ્યો હોય તો મિત્રો તમે મારી ચેનલ લાઇક કરો શેર કરો અને જો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં પહેલાં બે લાઇકનને પણ પ્રેસ કરો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમને મળતી રહે જય હિન્દ જય ભારત